અરવલ્લી જિલ્લામાં 6000થી વધુ હેક્ટરની જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અરવલ્લીમાં 6000થી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે. ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે. વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાવ નામની ઈયળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈની ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી ઈયળ પાકનો સફાઈ કરે છે, મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં હાલ 8493 જેટલું મકાઈ પાકનું 6000 તાલુકામાં મકાઈ પાકનું વાવેતર થયેલ છે. અત્યારે પાછલા 5-6 દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે બરાબર, તેના લીધે મકાઈ પાકમાં પૂંછડી 4 ટપકાવાળી ફોલ આર્મી વર્મ નામની ઈયળનો ઉપદ્રવ અમુક વિસ્તારમાં જો દેખાય, અને એના માટે ખેડૂતોએ થોડું આગોતરું ધ્યાન રાખવું જોઈએ. જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ન વાવવો જોઈએ, પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ. વાવણી પહેલાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. પછી નર ફૂંદા જે હોય છે, જે આકર્ષતા હોય, નર ફૂંદાને જે આકર્ષતા હોય તેવા ફેરોમેન ટ્રેપ એકરે 4-5 જેટલા લગાવવા જોઈએ. આ જીવાત જે છે એ નિશાચર જીવ હોય છે, જેથી હેક્ટરે 2 પ્રકાશ પિંજર મૂકવા જોઈએ. અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતો હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે 1500 PPM આવે છે તે 400 ml લઈ અને પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો ભીંજ જાય તે રીતે એનો છંટકાવ કરવો જોઈએ. અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વેક્ટિન બેન્ઝોઇડ 5% દાણાદાર દવા 4 gram પ્રતિ 10 લિટર પાણીમાં નાખીને અને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ ભીંજાઈ જાય એ રીતે આપીને એનો મધ અંશે નિરાકરણ લાવી શકાય છે. મોડાસા તાલુકાના બામણવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે. મકાઈની વાવણી થયાને હજુ તો 40-50 દિવસ વીત્યા છે ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંકમાં છુપાઈ રહેલી પાન ખાવ ઈયળ પાકનો સફાઈ કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા. ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે. ખેડૂતનો મકાઈનો છોડ નિષ્ફળ જતો હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતનો પાક બચી શકે. મારું નામ પટેલ જંતીભાઈ કચરાભાઈ, ગામ બામણવાડ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાવેલી છે 5-1 વીઘામાં, જેની અંદર ભૂંગળીની ઈયર આ વાદળછાયા વાતાવરણ માવઠાને લઈને આવેલી છે. હાલ જબરજસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી. અત્યાર સુધીમાં 10-15 હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે. અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી 12:30 સવારે 8:30 એટલે વીજળીની પણ સમસ્યા છે. રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી. ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે. તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું એવી અમારી ઈચ્છા. બોલો. મારું નામ પ્રવીણભાઈ સુરેશભાઈ પટેલ, હું બોવાળ ગામનો વતની છું. મેં 5 વીઘા મકાઈનું વાવેતર કર્યું છે, પણ માવઠાના આપણે વાદળાના કારણે અંદર ઈયરનો ઉપદ્રવ એટલો બધો છે કે મતલબ 2 વાર દવાનો છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ મળ્યું નથી. બરાબર છે, 10-15 હજાર જેવો ખર્ચો થયો છે. અને એક બાજુ લાઇટની સમસ્યા એવી છે, મતલબ હજુ સુધી અમારે દિવસનું લાઇટ થયું નથી. મતલબ મકાઈમાં 50% જેવી નુકસાની તો છે જ એટલો ખર્ચો કરતા. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.